એક જગ્યાએ બેઠો તો ને જોર જોરદારનો અવાજ આવ્યો મેં કીધું શું થયું મને કે ગાડીએ ટન માર્યો મેં કીધું ટન મારેમાં એટલો બધો અવાજ ન હોય મને કે ટર્ન નહોતો મજા છે અને ગાડી કેવી નીકળી અટાણે ફઝરો ને ઇનોવા નહીં ઇન્ડિકા નામ નો આવડે એક જણો મને કે આ ઇનોવા ગાડી આવી ને કે એની અંદર તમે જાતા હો ને ભટકાવ ને તો તમારું એક્સિડન્ટ થાય ને તો એમાંથી બલૂન નીકળે તમે મરો નહીં કે તમારી સેફટી મેં કીધું માત્ર આપણી સેફટી નહીં કંપની વાળાની સેફ્ટી કે આ વીમા ભૈરા વિના મરી જાવો ન જોઈએ એક જણા વીમા ઘરે આવ્યો એક ભાઈ ના કે સાહેબ આ સ્કીમ છે આ સ્કીમ છે આ સ્કીમ છે હે બાપા કે અટાણ મારી ઉંમર તો જવાની છે મારે એક સ્કીમ ન જોતી ગામડા ગામમાં હાંજનો પોર હતો એમાં એક સંત સાધુ મહારાજ આવીને પ્રવચન કરતા હતા બે ત્રણ કલાક પ્રવચન કર્યું પછી સાધુ મહારાજે કીધું કે આમાં સ્વર્ગમાં કેટલાય જવું છે આંગળી ઊંચી કરો જેટલા બેઠા તેમાં બધાએ આંગળી ઊંચી કરી બે જણાએ આંગળી ઊંચી ન કરી એ કે કા ભાઈ તમારે નથી જવું કે બધા સ્વર્ગમાં વયા જાય પછી અહીંયા અમારે સ્વર્ગ જ છે ગામડા ગામના બાપા ને બધી આપણે વાતો ઘણી વાર કરતા હોય એમાં એક બાપા ને ઘરમાં કોઈ હાચવે નહીં કોઈ સંભાળે નહીં બાપા ભક્તિ કરે એમાં વૈરાગ્ય આવી ગયું તો એ કે હવે જાત્રા કરવા વ્યા જાવું જાત્રા કરતાં કરતાં હિમાલય ને બધે ફરતા ફરતા હરદ્વાર પોગી ગયા અને ત્રણ ચાર વર્ષ હરદ્વારમાં જમાઈવી અને પછી ઉંમર બહુ થઈ ગયેલી ગામડું યાદ આવ્યું કે હાલની પાછું વતને જાઓ ભલે ઘરના ઓળખે તો ઠીક છે બાકી સાધુ બનીને રહેશું હા નટણ તું ભાઈ હા ઘણા ઘણા સાધુ એવા આવી ગયા ખબર ન પડ્યા એક જગ્યાએ સાધુ બેઠા તો એમાં બે જણા એવા કે બાપજી કે હં એ કે દારૂ છૂડા ને કાં હૈ બાપુ કે ઓહો ક્યા બાદ દારૂ છોડાને કા તો બહુ જ બઢિયા કામ હૈ સેવકને કે હમને જો સેવક દો દવાઈ બનાવી હે ઓ ઈસ સેવક કો દો તો ઓલો પડી કે લઈને આવ્યો એ કે લ્યો બાપુ બાપુ એ બોલા સેવકને આપી આવ્યા તા દારૂ છોડાવા એને તો ઓલો ભાઈ કે બાપુ આમ નથી છોડાવો તો એ કે તો એ કે દીવમાં ત્રણ પેટી પકડાણી એમ છોડાવવો એટલે બાપુની વાત કરતો તો બાપુ હરિદ્વારથી પછી ગામડે આવ્યા ગામમાં બધા હામૈયા કર્યા પણ કોઈ ઓળખા નહીં કે આપણા ગામના બાપા તેમાં એક શંકરનું મંદિર હતું ભોરાનાથનું શૈલ સંગ વિશાલ જટા જૂઠ ચંદ્ર ભાલ ગંગ કે તરંગ માલ વિમલ નીર ગાજે એ ભગવાન મોરા ભોરાનાથના મંદિરે બેઠીને પ્રાર્થના કરે અને ભજન કરે એમાં હા ચાર પાંચ દી છે ને ચોર આવ્યા મંદિરમાં અને બાપાને કે જે હોય આપી દે બાબા બાપા રહેવા દે ભાઈ એ કે બાવા જે હોય આપી દે એ ભજન છે એ કે બાબા તને છેલ્લી વાર કહું જે હોય આપી દે અને બાપાએ તંબુરોનો ફેરવીન ઘા કર્યો ઓલા ભાઈને તંબુરો એવો માર્યો ને તો વાહો ફોજાડી દીધો અને બીજો જે હતો એને ત્રણ ચાર ફડાકા માર્યા તો ઓલો ફડાકા ખાતો ખાતો કે નાથુભા બાપુ એ કે રેવા દો રેવા દો ને બાપુનો તંબુરો પડી ગયો એ કે આખા ગામમાં મને કોઈ ઓરખો નહીં અને તું કેમ કે નાથુભા બાપુ તમે કે બાપુ તમે વયા ગયા એનો કાંઈ વાંધો નહીં પાછા આવ્યા એનો કાંઈ વાંધો નહીં પણ તમારી અથરોટી ન ગઈ ઘણા અથરોટી એવી આ યાદ રહી ગયા આ એક જણો જાતો તો એમાં ઝાડવા ઉપર કઈ દેખાતું નહોતું કે ઝાડવે ચડો ઝાડવા ઉપર લખ્યું તું ઝાડવું તાજુ રંગેલ છે હમણાં એક બાપા ગુજરી ગયા એટલે એને ખરેખરે હું ગયો કે છોકરાઓને પૂછ્યું મેં કીધું શું થયું તું બાપાને મને કે કાંઈ નહોતું યોગા કરતા હતા મેં કીધું યોગા કરતા કરતા થોડા બાપા ગુજરી જાય મને કે હા ભાઈ યોગા કરતા હતા ને ગુજરી ગયા અ માણસો યોગાના રવાડે ચેડા હમણાં એક જણો મને કે આ રામજી દેવજી કોણ એલા મેં કીધું રામજી દેવજી નહીં રામદેવજી મહારાજ છે મેં કીધું ભાઈ યોગા કરતા કરતા કેમ ગુજરી ગયા મને કે હવારના પોર રામદેવજી બાબાના યોગ જોતા હતા બાબા કીધું ઊંડો શ્વાસ લ્યો બાપાએ લીધો એમાં લાઈટ ગઈ લાઈટ આવી તો બાપા ગયા ઘણી આવું છે મજા છે યોગા ફાવે તો કરાય બાકી શરીર આટિયું ખાવા નથી આપ્યું ઘણા કહેતા હોય યોગા કરીએ તો આ થાય ના કરીએ હમણાં તો હું ટ્રેનમાં જાતો ચાર પાંચ બેનો નખ ઘસતા હતા શું કરો બેનો મને કે નખ ઘસીએ ભાઈ મેં કીધું આનાથી શું થાય મને કે નખ ઘસવાથી વાર કારા અને સારા રે એમાં એક બેન આમ બેઠેલા બેન તમે આમ બેઠા મને કે ભાઈ બહુ ગયા ને તો મૂછું ફૂટી ઘણા ભાઈઓ બાયુ જેવો હોય આપણે એના ઘરે જાય કે આવો 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 સમજાય ની ભાઈ છે કે બાય છે આવે છે કે જાય છે બેનો ની વાત હું કરતો નથી બહુ બીક લાગે હજી લગ્ન થયા નથી એક જગ્યાએ છોકરી જોવા ગયો છોકરીના પપ્પા કે ઇન્ટરવ્યુ લેવું મેં કીધું હા બને કે તો બેસો રૂમમાં તે છોકરી પાસે બેઠો મેં કીધું કેટલું ભેણા મને કે મારી બાને પૂછો મેં કીધું કેટલા બેન ભાઈ મને કે મારી બાને પૂછો મેં કીધું રસોઈ આવડે મને કે મારી બાને પૂછો ચોથા સવાલ હું બહાર નીકળી ગયો મને કે કા ભાઈ મેં કીધું એ તારી બાને પૂછ આ મારો મિત્ર હમણાં એક જગ્યાએ છોકરી જોવા ગયો ફોન ઉપર વાતું એ ચડી ગયો હા કે મકાનનો દસ્તાવેજ કરી નાખવાનો છે જમીન ઓલી આપણે છે એ વેચી છે એનો દસ્તાવેજ કરી નાખવાનો છે અને હું આવું એટલે મારી પ્લેનની ટિકિટ કરી રાખજો છોકરીએ બે ફડાકા માર્યા કે કોણ યારે વાત કરે એ કે મારા બિઝનેસની વાત કરી એ કે અહીંયા મરી ગયા અમારા ઘરની અંદર ટાવર જ ન થાવ એક ભાઈનો ગાલ લાલ ચટક થઈ ગયેલો મેં કીધું કેમ ભાઈ ગાલ લાલ ચટક થઈ ગયો મને કે ઇસ્ત્રી કરતો તો ને ફોન આવ્યો

બટા હા કે તારા પપ્પા ગેલેરી જોવે છે એક છોકરાએ છોકરીને મેસેજ કર્યો જાગતી હોય તો સપના મોકલજે બેઠી હોય તો યાદ મોકલજે છોકરીનો સામે રિપ્લાય એ હોય કે વાસણ ઊટકું છું એઠવાડ મોકલું છોકરો ઓકલા કોઈ પણ અજાણી છોકરી સાહેબ તમારી હારે ફેસબુકમાં કે વોટ્સએપમાં જ્યારે વાત કરતી હોય ચેટ કરતી હોય ત્યારે લગ્નની ફિલિંગ નથી આવતી પણ એ છોકરી તમને બ્લોક કરી દઈને એટલે છૂટાછેડા જેવી ફિલિંગ આવે છે વોટ્સએપ કરીને બધાય ઉપાડા દીધા હમણાં એક બેન ભિખારીને રોટલી દેવા ગયા ભિખારીને કે એ કે તમને મેં ક્યાંક જોયા હોય એવું લાગે છે ભિખારી કે બેન કાલે જ તમે ફેસબુક માં મારી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી એટલે તું આજે બેન તરત એકાઉન્ટ ક્લોઝ કરાવ્યું એક જણો બરોડા બેંક ની નીચે સૂતો હતો એમાં કોઈ કે કીધું હે અહિયાં કા સૂતો ઈ કે ઉપર લખ્યું યા સોને પે લોન મિલતા હે ગામડાના બાપા અમારે ઉનાની અંદર આવ્યા ઉનામાં એસબીઆઈ બેંક અને બરોડા આપણે સ્ટેટ બેંક બે બાજુ બાજુમાં જ છે ગામડાના બાપા આવીને કે આ સાહેબ ચેક છે મારા ઓલા ખાતામાં એસબીઆઈમાં છે ને આ સ્ટેટ બેંકમાં નાખવાનો છે સાહેબ કે ત્રણ દિવસ થાશે થશે કે ત્રણ દિવસ હેના બે ડગલે તો બેંક છે ઈ કે દાદા એમાં પ્રોસેસ કરવી પડે બાપા કે પ્રોસેસ એટલે હું ગામડાના ભણ બાપા ખબર ન પડે કાંઈ પ્રોસેસ એટલે એટલે મેનેજર ને એ બધા હોશિયાર હતા કે બાપા તમે મરી જાવ વટાણે અહીંયા તો તમને તરત બારી દે બાપા કે ના કે તો હું કરે બાપા કે જો મને ઘરે લઈ જાય નવરાવે સારા કપડાં પહેરાવે પન્યું ઓઢાડે પછી લઈ જાય મેનેજર કે આમાં એમ પ્રોસેસ કરી પડે બાપા કે તો કાંઈ વાંધો નહીં આવતા અઠવાડિયા પુરુષો ગજબ ના હોય હા

મારે ભદો કરીને ગામમાં ભાઈ રે બહુ ખાધણ ખાધા જ કરે આખો દી જે આવે ખાધા કરે એમાં એકદી કોકે કીધું કે ભાઈ ભદા એટલું બધું ખાસ મને કે એ ભદો કે ખાવું તો પડે ને ખાવા હાટું તો જીવીએ એમાં ગામમાં સર્કસ આવ્યું સરકસ વાળાને અમે વાત કરી કે ભાઈ અમારા ગામમાં ભદો છોકરો છે અને આખો દી ખાય છે તમારે એને સોમાં રાખવો એ કે રાખીએ તો ભદાને કીધું ભદા તારે કામ કાંઈ નહીં કરવાનું પણ સો માં ત્રણ ટાઈમ તારે ખાવાનું જ કામ કરવાનું બધો કે કાંઈ વાંધો નહીં બધાને લઈ ગયા નવ થી બાર ના સો માં ખાધું બાર થી ત્રણ ના સો માં ખાધું ત્રણ થી છ ના સો માં ખાધું છ થી નાટક વાળા બધે ગોટે ચેડા સરકસ વાળા એ ક્યાં ભદો ક્યાંય ગયો ગોતતા ગોતતા ઘરે આવ્યો ભદો ઘરે ખાતો હતો ઓલા કે અહીંયા શું કરે એ કે ખાવ એ કે પણ ખાવાનું તો ન્યાય આપે કે એ ધંધો કહેવાય ખાવા ટાઈમે ખાવાનું કામ કરવાનું ધંધા ટાઈમે ધંધાનું અને અમારે વામણું ભાઈ લાડવા ખાય ગજબના એને અમે કોઈ દિવસ એમ ન કહે કે આ વખતે મજા ન આવી જયારે જાય ત્યારે એમ જ કે મજા આવી ઓલા વખત કરતા આ વખતે મજા આવી ઓલા વખત કરતા આ વખતે મજા જ આવી એટલે અમને જમાયડા કરે બાકી એક જગ્યાએ અમે પાંચ છ જણા જમવા ગયા શ્રાદ્ધમાં એમાં એ ભાઈ શ્રાદ્ધ નાખતો હતો એના બાપાનું તે કાગડો તો આવ્યો અરે કાબો ઓલે કોયલ આવી તે માળજી જોતા જોતા કે તારા બાપાએ કે સ્વર્ગમાં ગયા પછી લવ મેરેજ કર્યા એવા લાગે હા એ કે નવું લવ મેરેજ કરીને એવી આ મરી ગયો ન્યા ગયો ન્યાય લવ મેરેજ કર્યા લવ મેરેજ હા એક બાપા મરી ગયા તેને ને યાત્રામાં લઈ જતા તા કોઈ વાતે બરે નહીં એટલે કોઈ કહે કીધું કે બાપા બરતા નથી એનું કારણ હું એ કે બાપાની છેલ્લી ઈચ્છા એવી હતી કે જ્યારે મરે ને ત્યારે એનો મોબાઈલ એની પાસે મૂકવાનું હતું અને મોબાઈલ મૂક્યો તરત બરી ગયા એક જણો મોબાઈલ લઈને આવ્યો મેં કીધું કયો છે મને કે રિલાયન્સનો નો મેં કીધું બહુ મસ્ત મોબાઈલ રિલાયન્સનો મને કે બધી વાત સાચી પણ આમાં ધીરું ધીરું જ સંભરાય મેં કીધું હા પાંચ પાંચ ચાર ચાર મહિના નેટ ફ્રી આપ્યું ને હવે પૈસા કર નાખ ખા અને આપણે ગુજરાતીઓ માણા ક્યાંય પાછા પડીએ ન્યવું હા અલ્લા રે અલ્લા ઘંટી ઉપર પલા આના કરતાં દેહમાં ભલા દહ હજાર બાકીને વીસ હજાર બાકી બાકીની થઈ ગઈ મોટી પલ્લા નરિયા ખાવાના ઠેકાણાને થઈ ગયા ઘંટી ઉપર ટાટિયાં ખલા હા હીરાવારાને મજા હોય નાનું એવડું પડીકું લઈને ફરે આપણને ખબર ન પડે હાજ પડે ચાર લાખ રૂપિયા ફેરાઈ આવે આ એક જણો હીરો ગણતો હતો ગણતા 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 એટલો ગયો ને તો ઘંટી ગઈ નહીં કીધું સેટ કે હીરો ક્યાંય ગયો સાહેબ એ ખબર નહીં હા દરજીની દુકાને એકવાર બોર્ડ માર્યું હતું કે ત્રીસ રૂપિયામાં ચડ્ડીને પચાસ રૂપિયામાં પેન્ટ તેમાં એક ભાઈ ગયો કે ચડ્ડીના ત્રીસ રૂપિયા છે એ કે હા તું કે સીવવાની છે દરજી માપ લેતો હતો એ કે લાંબી કેટલી રાખવી તો ધીમે 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 ગોઠણે લીધી ત્યાંથી કે હજી જ આવવા દે એમ કરતા કરતા પેન્ટ જેવડી ચડી કરી ઓલા એ બીજે દી બોર્ડમાં પીછડો મરાવ્યો એ કે ગોઠણથી થી નીચે જશે તો એ ચડી પેન્ટમાં માં ગણાશે એક છોકરા કોઈ કે પૂછ્યું કે પેન્ટ બહુ વચન કે એક વચન છોકરો કે સાહેબ નીચેથી થી બહુ વચન ઉપર એક વચન માણસો ગજબ ગજબના થઈ ગયા એક એક બેન કપડાની દુકાને જઈને કે એ ભાઈ કે કપડાં આપો કપડાં લઈને કે ભાઈ પૈસા કાંક ઓછા કરો ઓલો ભાઈ કે ભાઈ બેન એક જ ભાવ છે આપણી દુકાનમાં ઈ કે અમે તમારા જૂના ગ્રાહક છીએ ઓલો ભાઈ કે બેન ભગવાનની શરમ કરો દયા કરો એ કે કાં એ કે અમે કેટલા વર્ષોથી તમારા ત્યાંથી કપડાં લઈએ ઈ કે બેન દુકાન ખોલી ને ચાર દી થયા છે એક બેન તો કટલેરી ની દુકાને જાય કટલેરી વાળો ખીજાણો બે ની કે ત્રણ મહિનાથી થી જોઉં છું ત્રણ મહિનામાં તમે ત્રીસ દિવસ મારે ત્યાં આવ્યા કાંઈ લેતા નથી બધું વિખાઈવે જ કરો છો વિખાઈવા જ કરો છો બેન કે ભાઈ તો તારો વેમ છે હું કાંઈ લેતી નથી ડબલા ઉપર એમને હું હાથ ફેરવતી હતી મારી બાજુ છોકરો આવ્યો મને કે મંથન ભાઈ મેં કીધું બોલો મને કે તમારી બાજુમાં તમારી પાસે લાંબી બાઈ છે લાંબી બાઈ મેં કીધું તારે લાંબી બાયનું શું કરવું મને કે લાંબી બાય બાય મેં કીધું ભાઈ મારી હગાઈ નથી થઈ લગ્ન નથી થયા કાંઈ છોકરીઓ બોકરીઓ મારી પાસે નથી ગર્લફ્રેન્ડ બર્લફ્રેન્ડ મને કે એમ વાત નથી લાંબી બાય એટલામાં છે કોઈ મેં કીધું પણ તારે કરવું હું મને કે મેલેરિયા થયો ને ડૉક્ટરે કીધું કે લાંબી બાયના કપડાં પહેરો હમણાં એક જણાને ડોક્ટર કે ફ્રૂટ ઉપર રહેવાનું ઓલો કે સાહેબ જયમાં પછી ફ્રૂટ ખાવાનું કે જયમાં પેલા ખાવાનું તમને મજા આવે એટલે હો આ બાકી એક જગ્યાએ કાર્યક્રમ ચાલુ કર્યો ને બાપા રોવા મળ્યા કાર્યક્રમમાં હું બોલું ને બાપા રોવે મેં કીધું બાપા શું થયું મને કે કાલે અમારો પાડો આમ જ ગાંગરી ગાંગરી મરી ગયો એક જગ્યાએ કાર્યક્રમ એ મંજીરા વરણ મોજ આવી ગયો દાણાના દાણા કરતો 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 ટેકો લીધો ટેકો લીધો મંજીરાનો અવાજ ઓછો થઈ ગયો એકદમ મંજીરાનો અવાજ કા ઓછો થઈ ગયો તો પ્રોગ્રામ પૂરો થયો ત્યારે મારી પાસે આવ્યું મને કે ભલામણા પાછળ કહેવાય તો ખરી નહીં કે પડદો જ નથી આ દરિયા કાંઠે બે ચાર જણા બેઠા હતા એટલે કોઈ કે કીધું કાં ભાઈ અહીંયા બેઠા એ કે ભાઈ લોભિયાના ઘરે બેહવું ને એના કરતા દરિયાકાંઠે બેહવું હારું ઘૂઘવાટ તો મારે ગામડાના બાપાને કૂતરું કઈ દવાખાને લઈ ગયા તે ડૉક્ટર સાહેબ કે કૂતરું હડકાયું હતું ઘરના કે હા એ કે બાપા હડકવા ઉપડી ગયો છે એ કે હા એ કે ઇન્જેક્શન મારીએ તો હડકવા કંટ્રોલમાં આવી જાય પણ અસર રહેશે

હમણાં હું ગયો તો મારી સ્ટેટોસ્કોપ મૂકીને કે કેમ લાગે ઇન્જેક્શન આપીને કે કેમ લાગે દવા આપીને કે કેમ લાગે હું કંટાળો મેં કીધું સાહેબ તમને કેટલા રૂપિયા દેવાના મને કે વીસ રૂપિયા અને માથે દવાના ત્રીસ પચાસ રૂપિયા મેં દસની નોટ આપી મેં કીધું સાહેબ કેમ લાગે એક મિનિટ પછી પાછી આપી મેં કીધું સાહેબ કેમ લાગે પાછી પાંચ મિનિટ પછી આપી મેં કીધું સાહેબ કેમ લાગે સાહેબ કે હવે બોલું તો મારી માના હમશે કેમ લાગે આ મારે દાડ દુખતી હતી ડોક્ટર પાસે ગયો મને કે મોઢું ખોલો મે કીધું આ મને કે હજી ખોલો મે કીધું આ મને કે હજી ખોલો મે કીધું આ મને કે હજી ખોલો મે કીધું અંદર બેઠીને પાડવા આ ડોક્ટરોય ગજબના હોય હમણાં તો એક ડોક્ટર ભાગતા હતા મેં કીધું કા સાહેબ ભાગો મને કે પેશન્ટ ભાગે એટલે મેં કીધું પેશન્ટને હું પકડું મને કે ના આય કે આગળ ગયા જ માણસો પકડવા મળે મેં કીધું પેશન્ટ તો સાહેબ બીજો આવે મને કે એવું નથી આ કે પેશન્ટ નથી જાતો મારી કારકિર્દીની શરૂઆત છે ને મારી ડિગ્રી જાય મેં કીધું કા મને કે આ ઓપરેશન કરાવવા આવે છે મગજનું ને વાર કપાવીને વયો જાય અમારો વિશાલ છે ને વાર કપા વગર ડોક્ટર ભાઈ સલૂન પૂછ્યું કે કેટલા વાર કાપું હું એ કે તારા કાકીના હાથમાં ન આવે એટલા હું એક દિવસ વાર કપાવવા ગયો તો મેં કીધું ભાઈ અમિતાભ બચ્ચન જેવા વાર કાપી દે તો મને ટકો કરી દીધો કીધું અમિતાભ બચ્ચન ક્યાં ટકો રાખે મને કે મેં તો નાનપણમાં એને જોયા હતા હા એક જણો વારણ વારણ પાસે ગયો દાઢી બાઢી કરાવીને કે મૂછું રાખવાની છે ઓલો કે હા તમે કાઢીને આવી કે આ લ્યો જ્યાં મૂકવી હોય ત્યાં મૂકી દેજો આને હું માધરીમાં બાંધી માણસો પણ અટાણે ગજબ ના હોય એક ભાઈને ને મેં પૂછ્યું મેં કીધું ભાઈ આપણે મંદિર બનાવ મનાવવાનું છે મને કે હા મંદિર બનાવવાનું છે મેં કીધું તો એના માટે ફારો જોઈએ છે મને કે કેટલો જોઈએ મેં કીધું દસ રૂપિયા આપો

એનોય વાતું કરતા હોય એ કે લગ્ન થયા ને પછી તારા ભાઈનું જાયમું બાકી તો એ ખાવા ધાન નહોતું હવે તમે આવ્યા પછી ધાન હાવ વયું ગયું હા સમજાય એની મજા જો માણસોની મેં વાત કરી બહુ ગજબ હોય મારી બાજુમાં હમણાં કૂતરું મરી ગયું મેં નગરપાલિકામાં ફોન કર્યો નગરપાલિકા હું નામ મને કે યસ મેં કીધું કૂતરું મરી ગયું છે મને તું ફેંક્યા હો અંતિમ ક્રિયા કરી નાખો બ્રાહ્મણ છો ને નાખીએ પણ મેં કીધું જાણતો કરવી પડે માણસો કદમ હમણાં એક જણો મને કે ભાઈ લગ્ન થાય ત્યારે પીઠી શા માટે ચોરે મેં કીધું ભાઈ જો થોડું ઘણું વાયગું હોય ને તો એને હળદર ચોપડવામાં આવે પણ આખી જિંદગી જેને માર ખાવા તો લપેડા જ મારવા પણ આ બેનો એટલો મેકઅપ કરે આપણને સમજાય નહીં કે આ જયસૂર્યા છે કે ઐશ્વર્યા છે એક બેન મારા મિત્ર એમણે પાવડરની કંપની કરી પચાસ વર્ષથી ઉપરના બહેનો માટે પાવડર તે વેચાણા જ નહીં કોઈ બહેનો એને ઉંમર પચાસ વર્ષની ઉપર સમજતા જ નથી એક જણો દરજી પાસે ગયું કે કપડા સીવવા છે દરજી કે પ્લેનમાં સીવવા છે બોલો કે ના ના તમારી પાસે જ સીવવા છે માણસો મજા ના હોય મારી બાજુમાં દરજી રે હું હવાર ના ઓમ નમ શિવાય ઓમ શિવાય ઓમ નમસ્ત શિવાય બોલું દરજી એના છોકરા ને કે આમ નો સિવાય આમ નો સિવાય આમ નો સિવાય કેવા જેના સંઘમાં રે એવી મજા આવે કાર્યક્રમમાં તમે બધા ખડખડાટ હસો છો ને એટલે મજા આવે બાકી તો ઘણા તો દાંત જ નો કાઢે આ રાજકોટની અંદર તો ભાઈ એવું છે ઉપર ત્રણ થી ચાર તો કૂતરાય હોય જાય આવું નીકળતો તો એક ભેખારી ઊંધો વાટકો કરીને હું તો પાછે ઉપર બોર્ડ માર્યું ડુ નોટ ડિસ્ટર્બ હા મારી બાજુમાં કપોરચંદ સેટ રહે છે એ ભિખારી આવે ને તો કપોરચંદ શેઠને ત્યાં તું ભિખારી દાંત જ કાઢે બાજુમાં કારુચંદ શેઠ છે કારુચંદ શેઠ કે એ ભિખારી કે હા ઈ કે તું કપોરચંદ શેઠને ત્યાં જા ત્યારે ખડખડાટ દાંત કાઢે તને એવું આપે હું ઈ કે કાંઈ નહીં તી કે અમે તને બે બે રૂપિયા ત્રણ ત્રણ રૂપિયા આપીએ તોય તું દાંત નટ કાઢતો ને કપોરચંદ સેટ તને કાંઈક તો આપતા હશે કેવું તું દાંત કાઢે એ કે ના ના એ કે હું હાથ લાંબો કરું ને તો ગલગલિયા કરે તો મને દાંત આવે માણસો એ ગજબ ન આવ્યો હમણાં એક બેનને મારાથી પૂછાઈ ગયું મેં કીધું બેન શું કરો છો મને કે ભાઈ કે રસોઈ કરું છું મેં કીધું તો મારા હાટું જમવાનું બનાવજો મને કે હા પાછો કલાક પછી ફોન આવ્યો મને કે તારી બાજુ મેં ટીનિયો રહીને મેં કીધું આ રહીને મને કે એનો ફોન આવ્યો તો એને મમ્મી પપ્પા બહાર ગયા તો રસોઈ ન્યાય દેવાની છે મેં કીધું તો આપણે દેવા જશું તો ટીનિયા ન્યા હું ને એ બાજુવાળા માસી રસોઈ દેવા ગયા ટીનિયો જોઈને રોવા મળ્યો કાં ટીનિયા રોવે મને કે આમાં શિખંડ નથી મેં કીધું આ શ્રીખંડ નથી તો માસી કે હાલો શ્રીખંડ લઈ આવી દે નાનો છોકરો છે ને ટીનિયો શ્રીખંડ લેવા ગયા તો અમને કે ખમણ લેતા આવજો ઘણા બાળકો અઘરા હોય ને બાળકોની વાત ઓછી કરાય ગાભા કાઢ નાખે આ એક સાહેબે છોકરાઓને પૂછ્યું કે ઘડિયાળમાં તેર ટકોરા વાગે તો કયો સમય કહેવાય છોકરાઓ કે સાહેબ રિપેર કરાવવાનું એટલે મજા કરવાની હોય જિંદગીમાં મજા કરીએ ને તો જ મજા આવશે આ બાકી ઘણા માણસો એવા છે કે ફિલ્ટરવાળું પાણી પીવે ને લોહી ગામનું ડાયરેક્ટ પીવે અમારા દીવની અંદર ચાઇનાનો માણસ ફરવા આવ્યો તેમાં એને એટક જેવું આવી ગયું હતું હુંના હોસ્પિટલમાં દાખલ કર્યો મારો મિત્ર કે વિશાલ મને કે ચાઇનીઝ છે મેં કીધું મને કે આપણે મળવું છે હોય કે કોઈ દી મહિલા નથી મેં કીધું હાલો જઈએ જાય આઈસીયુમાં તો સાહેબ કે આઈસીયુમાં ન જવાય પણ તમે ઘરના છો તો તમને જોવા જવા દઈએ વિશાલ આઈસીયુમાં ગયું ને તો ચાઇનીઝ વારો એટલું જ બેલો ચાણ ચાં ચાણ ચાં એટલે મેં આ પાછો વિશાલ પાંચ મિનિટે બહાર આવ્યો મને કે ખાલી એટલું બોલ ચણ 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 મેં કીધું શું થયું મને કે પછી કંઈ બોલતા નથી એટલે મેં સાહેબને કીધું કીધું સાહેબ કંઈ બોલતા નથી ના ચણ 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 કર્યું મને કે રેકોર્ડિંગ કરીને ચાઇનામાં કોઈક જાણીતા હોય તો એને મોકલો એટલે રેકોર્ડિંગ કરીને મેં ચાઇના એક ભાઈને ફોરવર્ડ કર્યું મેં કીધું આ શું કહે છે એનો જવાબ આવ્યો તો એ લખેલો એ ભાઈ એમ કહે છે કે તમે મારી ઓક્સિજનની નરી ઉપરથી પગ હટાવી લો વિશાલ ને કહો હવે ભગાય ત્રણસો બે નો કેસ લાગુ પડે આ પોલીસ વાળાનો છોકરો નપાસ થયો પોલીસ વાળો લાકડી લઈને ના છોકરાને કે હે કે હા બાજુવાળા છગનભાઈ ની છોકરી જો હમ ઓલો કે એને જોવામાં તો નપાસ થયો એના બાપા નો કેવાનો ઈરાદો એમ કે એની છોકરી જો નવાણું ટકા લાવ્યો આ માણસો ને કીધું ગજબ ના હોય ને એક છોકરો ડોક્ટર પાસે ગયો સાહેબ કે શું થયું છે કે સાહેબ દાધર થઈ ગઈ છે એ કે સાબુ કેવું વાપરો એ કે પંડિયાનો ટુવાલ કેવો વાપરો એ કે પંડિયાનો એ કે ટૂથપેસ્ટ કી વાપરો એ કે પંડિયા નહીં સાહેબ કે પંડિયા કોઈક નવી કંપની લાગે કે ના ના સાહેબ મારો રૂમ પાર્ટનર છે

ગામડાની આપણે વાતો કરતા હતા ગામડાની મજા આવે હમણાં એક ભાઈ જાતો તો રસ્તામાં લોહી લુહાણ પડેલો એટલે મેં કીધું ભાઈ એને ઘરે લઈ જાવ મને કે ભાઈ ઘરેથી આવું છું મને અહીં દવાખાને લઈ જાઉં એક જણા ને ઘર હોઠ ભાંગી ગયો ડોક્ટર પાસે ગયા ડોક્ટર કે હોટ ના ટાકા લેવાના પચાસ રૂપિયા થશે ઓલો કે સાહેબ બે હોટ સીવી દો સો રૂપિયા આપવું ઘણા ઘણા ભાઈઓ વાતું કરતા હોય એમ એક ભાઈ એની પત્નીને કહે પાંચ મિનિટ તું ચૂપ રહે ને તને સાડી લઈ દઉં પાંચ મિનિટ તું ચૂપરે ને તો તને સાડી લઈ દઉં ઓલી બેન ચોથી મિનિટે બોલી કે પાંચ મિનિટ થઈ ગઈ એક જણો મને કહેતો તો મને કે ધંધો કોઈ એવો બતાવો કે જેમાં રોકાણ ન કરવું પડે મેં કીધું એવો ધંધો મારી પાસે નથી પંદર ધંધો ચાલુ કરી દીધો પણ ધંધામાં બધા માથા બહુ મારે ધંધો ચાલુ કરી દીધો મને કે આ ધંધો ચાલુ કરી દીધો બધાએ મારા ધંધામાં માથા બહુ મારે મેં કીધું એવો ધંધો તે શું કર્યો મને કે શિયાળો છે ને કે હોલસેલની ટોપીની દુકાન ખોલી એમાં માથા જ મારે ને આ શેર બજારના વેપારીના છોકરા ને મેં પૂછ્યું મેં કીધું બે ને બે કેટલા થાય મને કે તમારે કેટલા કરવા હમણાં તો એક બાપા છાપું વાતતા હતા એમાં આમ 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 કરે મેં કીધું શું કરો મને કે ઝૂમ કરું આમ આમ કીધું ઝૂમ થાય પછી એને બાજુમાં બેઠા હતા મને કે એ થોડું ઝૂમ પી ગયા આ પીવાની મજા આવે હા એક જણો મને કે માવો ખાવાથી માન વધે બીડી પીવાથી બર વધે દારૂ પીવાથી દોસ્તી વધે ચરસ પીવાથી ચમક વધે મેં કીધું આ બધું પીવાથી તારા બાપને ને કઈ ન વધે અમારું લોક સાહિત્ય તો એમ કહે છે કે દારૂ ઈ કાયમ દુઃખ દેનારો ને બે ઘડીની ની મોજ હેજ દારૂ કાયમ દુઃખ દેનારો ને બે ઘડીની મોજ મોજ લેવામાં કંઈક મરાણા મોજ લેવામાં કંઈક મરાણાજી કજિયા થાતા રોજ દારૂ મૂકી દૂધડા પીવો આ દુનિયાને દુઃખ ન દેવો આ વાહ વાહ યસો નો અટાણે મારી નાખ્યો આ બે બેનો બસમાં વાતો કરતી હતી કે તારે કેટલા છોકરા ઓલી કે બેતાલીસ બીજી બેન કે તારે કે મારે બાવન કંડેક્ટરને કઉ જોતો ખરી હજી ચાલીસ પચાસ વર્ષની ઉંમર ને બાવન ને બેતાલીસ છોકરા મને કે મૂંગો મર મૂંગો મેં કીધું પણ સાંભળો તો ખરી મને કે માસ્તરાણી છે બે બસ બસમાં બેઠો બસ થોડીક નબરી આવી ગઈ એટલે મેં કંડક્ટર ની એમ થયું કે મજાક કરું મેં કીધું ખટારો ક્યારે ઉપાડવો મને કે કચરો ભરાય ત્યારે હા અમરું નામ એક બસ સ્ટેન્ડમાં ઊભો તોને એક ભાઈ એવું મને કે ધારીની બસ ગઈ મે કીધું નહીં પાછો આવ્યો મને કે ધારીની બસ ગઈ મે કીધું હવે ગઈ મને કે નો જાય મે કા મને કે એનો કંડક્ટર હું છું ઘણા પૂછે કે આ બસ ધારી જાહે કંડક્ટર કે ડ્રાઈવર પીધો હે નહી હોય તો ધારી જાહે બાકી અન ધારી જાહે એક જગ્યાએ ચા પીવા ગયો ને ચા મસ્ત હતી એટલે મેં કીધું ભાઈ ચા મજાની છે ઓ સ્પેશિયલ ચા ને સાદી ચામાં તમે ફેર શું રાખો અહીંયા લખ્યું છે તો મને કે ફેર કાંઈ બહુ જાજો ન હોય સ્પેશિયલ ચામાં કપ તમને ધોઈને આપીએ સાદીમાં એમને એમ આપી પણ ગામડાની આપણે વાત કરતા ગામડું હોય કેવું સાહેબ કે ગામડાની વસ્તી નાની હોય ઘરે ઘરે જ્ઞાની હોય આંગણ આવકારો હોય મહેમાનનો મારો હોય ચા પીવાનો ધારો હોય વ્યવહાર એનો સારો હોય રામ નામનો રણકારો હોય અરે જમાડવામાં પડકારો હોય સત્સંગ મંડળી જામી હોય બેસો તો સવાર સામી હોય વવને સાસુ ગમતા હોય ભેરા બેસી જમતા હોય આવી માની મમતા મોઢે બોલું મા ત્યાં તો હાથે નાનપણ સાંભળે પછી મોટે તણી મજા મને કડવી લાગે કાગડા એક જણો મને કે માથા ઉપર હાથ ફેરવે ને તો વાર ઉગે અને મને કે લગ્ન થયા ને પત્ની હાથ ફેરવા ટાઈલ પડી ગઈ મેં કીધું આ પડી ગઈ આપણ ગામડાની મેં કીધું ને મજા આવ્યો આ એક બોમ્બેના શેઠ માણા બપોરે બે વાગ્યાનો સમય ને ઘરે જમવા આવ્યા એટલે ઘરના એ પૂછ્યું કે કેમ આજે મોડું થઈ ગયું એ કે કામ કરતો હતો અને બે ચાર જણા મહેમાન આવી ગયા એટલે મને એમ થયું કે હવે મહેમાન જાય પછી હું ઘરે જમવા જાઉં અને આને આ જ ઘટના આપણા સૌરાષ્ટ્રના ગામડામાં બની એક ખેડૂ અઢી વાગે ઘરે જમવા ગયો એટલે ઘરના હવે પૂછ્યું કેમ આજે મોડું થઈ ગયું એ કે હું બે વાગે નવરો થઈ ગયો પગ ધોઈને એમ થયું કે ઘડીક બેઠું ને જમવા જાઉં પણ પછી એક વિચાર આવ્યો કે ગામના પાદરે હવા બે એક બસ આવે કોઈક મહેમાન હારે આવું આવ્યું કોઈક બસમાં મહેમાન આવ્યું હોય તો હારે બેહીને જમીએ આ એ ગામડાની મજા છે હમણાં ભૂરિયા ગામડામાં આવ્યા માટી લઈને આમ જોઈને પછી કે પેલા જેવી સુગંધ હવે આપણા દેશમાં નથી મેં કીધું તે માલ ઉપાડ્યો સુગંધ તો જ છે આ તો ની મજા હોય એમાં ભૂરિયો ગામડામાં એક દુકાને બેઠો હતો કે હોટ ઇઝ ધીસ હોટ ઇઝ ધીસ ઓ ચવાણું વન પીસ વન પીસ ચવાણું આયપ્યું ચવાણું ખાતો તો એમાં ગામડાના બાપા આયવા બાપાને એને આગ્રહ કર્યો યા યા બાપાએ લીધું ને મોઢામાં નાખ્યું બાપા ને કે ધીતિશ ચવાણું બાપા કે ના ચવાણું ના ચવાણું બાપા કે ના ચવાણું ના ચવાણું ભૂરીએ કાટલો જ આય લો દુકાનવાળો ઈ કે તારા ગામના બાપા ના પાડે ના ચવાણું ના ચવાણું એમાં કોઈક હમજદાર માણસ હતો એ કે બધું રેડી છે બાપા ને મૂર દાંત નથી બાકી માલ આ ચમાણું જ છે ઘણા વેફરના પેકેટ જેવા હોય માલ ઓછો ને હવા જાજી એક એક છોકરો એના પપ્પા એના પપ્પા મમ્મી બાંધતા હતા છોકરો કે બાધો માં કે અમે બાંધવા દે કે તારા મમ્મી અરે મને જરાય ગમતું નથી છોકરો કે બાધો માં પપ્પા તેના દાદા એવા કે વહુ બટા છોકરો સમજી જાવ ઘરવાળી તારી છે ને ટ્યુબ કહેવાય તું ટાયર કહેવા તમારે બધા નહીં છોકરો કે જો તમે બે હવે બાજ ને તો હું છટકી જાય આ છોકરો વાલગોરા હોય ઘણા ગામડાના સરપંચ હમણાં ગાંધીનગર ગયા એટલે સાહેબે પૂછ્યું કે ઇંગ્લિશ ફાવે ઓલા કે સારું હોય તો દેશી ફાવે હા એક સરપંચ ને મારાથી પૂછાઈ ગયું કોઈ દી પૂછાય નહીં મેં પૂછ્યું મેં કીધું સરપંચ આ રાજકારણ પ્રેરણા ક્યાંથી મળી મને કે બેરોજગારી માંથી આ બેરોજગારી અટાણ એટલી વધી ગઈ પાંચસો જગ્યા હોય નવ હજાર તો ફોર્મ ભરાય એક નેતા પ્રવચન કરતા હતા લોહે કો લોહા કાટતા હે સોને કો સોના કાટતા હે એમાં નેતાને કૂતરું કહ્યું તે ત્યારે દાત કાઢજો ઘણા માણસો અકલ મઠે હોય અમારે ગામમાં ટીનિયો કરીને છોકરો છે તો હમણા કૂતરાને પૂછડીમાં ભુંગરી ભરાવતો તો મેં કીધું એ ટીનિયા શું કરે મને કે ભુંગરી ની ભરાવું છું મેં કીધું પણ કૂતરાને શું કામ હરી કરે મને કે ભાઈ કૂતરાની પૂંછડી સીધી કરું છું આવા આગરા હોય પણ ગામડાની વાત કરતા તો ગામડાની મજા છે એક જગ્યાએ ગામડે હાંજે ગયો ખાઈ પીને બેઠો તો એમાં બાપા આવ્યા મને કે ભાઈ મજામાં મેં કીધું હા બાપા મજામાં મને કે પ્રોગ્રામ કરો છો ને મેં હા મને કે બોલો તો બાપાને ખાટલે બેઠીને મેં ઘડીક જોક્સ કર્યા ઘરના બધા હુઈ ગયા પંદર વીસ મિનિટ પછી હુંય હુઈ ગયો સવારે ઉઠો મેં કીધું બાપા કાર્યક્રમ કરતો હતો ને તમે બધા હુઈ ગયા મને કે ભાઈ તમે બોલતા હતા ને પછી અમને એમ લાગ્યું કે તમે જે કાંઈ બોલો છો સાચું જ બોલો છો ખોટું નહીં બોલો એટલે કે અમે આ કાર્યક્રમમાં મને એક ભાઈ કે ભજન ગાવ એટલે મેં ભજન ગાયું તું રંગાઈ જાને અલંગમાં અરે તું રંગાઈ જાને રંગમાં પાછું કે હજી ગાવ પાછું મેં ગાયું રંગાઈ જાને રંગમાં મને કે હજી ગાવ ચાર વાર ભજન ગાયું મેં કીધું ભાઈ તમારી બધા એની ફરમાઈશ છે પણ મને એટલું બધું આવડતું નથી તોય તમે ચાર વાર ગૌરાયું મને કે હરખું નહીં ગાવ ત્યાં લગીને અમે ગૌરાવશું આ પછી ગાવાનું મેં બંધ કરી દીધું એક જ જગ્યાએ ગાયું ભારલા વાળા ધણી ભેરા રહેજો ગામે ફારો કર્યો મને કે કાલથી તમે ઘેરે રહેજો ગાતા આવડે તો ગવાય ઘણા માણસો ગાતા હોય મીઠું લાગે ઘણા ગાતા હોય દયા આવે મારી બાજુમાં એક બેન છે હવારના પોરમાં ગાય ભગવાન ધોવા દો રઘુરાય પગ મને ધોવા દો રઘુરાય રઘુરાય પ્રસન્ન જાય કે હવે આવી પણ તમને નો ધોવા દો ટીનિયા ની વાત કરતો ટીન હવારમાં પૂર માં ભગવાન કૃષ્ણ ના મંદિરે જઈને દર્શન કરે હે ભગવાન તારા દર્શન કરું ને મારો દિવસ સારો જાય હે ભગવાન તારા દર્શન કરું ને મારો દિવસ સારો જાય પંદર વીસ આવું આયલું એક દિવસ ભગવાન માથું ફેરવીને ઊભી ગયા ટીન્યો કે હે ભગવાન તારે દર્શન કરું ને મારો દિવસ હારો જાય ભગવાનની મૂર્તિ કે અમારે કોક દી દિવસ નો હારા કાઢવા હા એક જણ હનુમાનજીને તેલ ચડાવતો તો હનુમાનજી પ્રસન્ન થયા વાહે દોડ્યા ઓલા કે બાપા એ કે એમાં પ્રસન્ન થઈને વાહે હુકામ દોડ્યા એ કે મરી ગયા કઈ કંપની નું લાવે એ કે કા એ કે આગલી વખતે આવ્યો તો હજી વાહો બરે બોલ બરેલું દાપ થવું માણસો એટાણે ગજબ ના છે આ એક ભાઈને ભગવાન પ્રસન્ન છે કે માંગી લે માંગી લે માંગી લે કે દાદા કાંઈ નહીં માંગી લે કે આજ તારી ઉપર પ્રસન્ન છું એ કે દાદા કાંઈ નહીં કે એમ નો હાલે માંગી લે એ કે દાદા અમૃત જોઈએ દાદા કે આગળ લઈ આવું ભગવાન અમૃત લઈને આવ્યા ત્યાં ને કે આલે અમૃત એ કે હમણાં નહીં માવો ખાધો હા મારો મિત્ર અમને રસ્તામાં મળી લો મને વાત કરો મેં કીધું કોનો ફોન મારા ગગાવાળાનો તારા ઘરવાળામાં મારે શું વાત કરવી મૂર એને છે ને થોડીક જીભ જલાય મને કે વાત તો કરો મેં કીધું ભાઈ તારી હગાઈ નવી નવી થઈ મારે શું વાત કરવી મને કે એમાં એવું છે કે હું ફોન ઉપાડીને વાત કરું ત્યાં કાપી નાખે કેમ કાપી નાખે મને કે હું ફોન ઉપાડું ને વાત કરું આ હલો મને સામે કે હાલો કોણ હું એમ કે મમ્મી મૂકો તો એ કે મૂકી દે પછી મેં ઉપાડ્યો મેં કીધું હાલો તમારા જમાઈ મૂકાને તમે સાંભળો આ મૂકાના સસરા હારે વાતું કરી પાછું મૂકાય એની પત્નીની હારે વાતું કરી તો મૂકો મોજમાં આવી ગયો કે હાય 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 પછી ફોન પૂરો થયો ને મને કે ભાઈ હગાઈ ટાક ટાકશે નહીં મેં કીધું કાં મને કે હું બોલું ને ત્યાં તો મેકિસ પર થયું મને કે હું આ બોલું આ કે આઈ લવ યુ કહી દઈશ આ મૂકો હમણાં રેલવે સ્ટેશન ને આતો એમાં કોઈ કે આવીને પૂછ્યું કે જામનગર ની ટ્રેન મુક કે જામના જામના જો 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 ગઈ મને નો પૂછ્યું હોત ને તો તો પકડાઈ જાય મને જેટલે પૂછ્યું ને બધા બધા બેઠા એક જણ રેલવે સ્ટેશન જઈને કે સૌરાષ્ટ્ર મેલ ક્યારે આવશે કે દોઢ વાગે ઓખા બાંદ્રા ઈ કે બે વાગે રાજસ્થાન મેલ કે ત્રણ વાગે કે તમારે બધું પૂછો છો કામ હું છે કે કામ કઈ નથી સાહેબ મારે તો સેલ્ફી લેવી છે હમણાં દસમા ધોરણ નું રિઝલ્ટ હતું તો હાજી ડેમે પોલીસ રાખ્યા રાખા કે કોઈ છોકરો આપઘાત ન કરવો જોઈએ એમાં બે છોકરા જાતા હતા સાહેબે પકડાય કે હઈ કે હ કે દસમા નપાસ છે કે ના તું કે હું કરો કે આપઘાત કરવો હોય કે કાં એ કે સાહેબ મારી પ્રેમિકા ભાગી ગઈ સાહેબ કે તો પડો અમારે તો નપાસ થયા હોય એને જ અહીંયા રાખવાનું હા બે જણા તરાવમાં બે જણા તરાવ કાંઠે બેઠા હતા એમાં એક કે મારે નાવા જવું બીજું કે જા તે નાવા પડ્યો તો ડુબવા મળ્યો એ કે બચાવો 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 મને તરતા નથી આવડતું કાંઠે બેઠો તો એ તરતા તો મને નથી આવડતું મોટા આપણે તો નક્કી કર્યું જ્યાં લગીને તરતા ન આવડે ને ત્યાં લગીન પડવું નહીં ઘણા માણસો આવવું એક બે એના પતિને કહેતા હોય કે તમારા હારે લગ્ન કર્યા ને એના કરતા રાક્ષસ હારે કર્યા હોત તો સારું હતું ઓલો માવો ચોરતો ચોરતો કે પણ ગાંડી એક કુટુંબમાં થોડા થાય હા મારા મિત્ર હમણાં એક્ટિવા લીધું નવે નવું એક્ટિવા લઈને આવ્યો પેલા ઘરે લઈ ગયા એ પેલા રેડિયમ વાળા પાસે ગયો ન્ય જેમ કે મારી પત્નીનું નામ લખો હોય કે ક્યાં મોરામાં લખું હોય કે ના ના સાયલેન્સરમાં લખો ભાઈ પછી ઘરે ગયો મને કે જો એક ટીવા લીધું મેં કીધું બહુ મસ્ત એક ટીવા છે પત્ની નું નામ પત્નીનું નામ લખાવે મને કે તમે સાંભળો પત્ની નું નામ સાયલેન્સ લખાવ્યું ને પછી આ એક્ટિવા બુલેટનો બુલેટ નો અવાજ કાઢે બુલેટ નો અમારો એક ભાઈ મારો મિત્ર છે મને કે પત્ની મિત્ર થઈ શકે મેં કીધું સો ટકા થઈ શકે શું કામ ન થાય પણ કીધું બાજુ થાય એક ભાઈ ને મારાથી પૂછાય ગયું મેં કીધું લગ્ન પેલા શું કરતા બિચારો રો વેડો મને કે મેં કીધું ભાઈ કેતો કરી મને મેં કીધું કેતો કરી મેં કીધું પણ ડહકે શું થયો કેતો કરી મને કે ભાઈ ધાયરું કરતો મારા સાહેબે ત્રણ વાર લગ્ન કર્યા મેં કીધું સાહેબ ત્રણ વાર શું કામ લગ્ન કર્યા મને કે કરવા પડે મેં કીધું સાહેબ તમને કઈ ફાયદો થયો મને કે ફાયદો કઈ ન થયો પણ ઘોડામાં બેહતા આવડી ગયો એ સાહેબને ને માતાજીએ પાંચ વર્ષે દીકરો આપ્યો મેં કીધું સાહેબ માતાજીએ દીકરો આપ્યો પેંડા તો ખવડાવો મને કે પેંડા હું ખવડાવવાના માતાજીએ પાંચ વર્ષે દીકરો આપ્યો ને ખોબા જેવડો આપ્યો આ ઘણા માણસો ગજબ ના હોય એક બેન દવાખાને જેન કે સાહેબ કે મારા પતિ રાતે બકે છે ને દવા આપો હો ડોક્ટર કે બેન એને દવાની જરૂર નથી તમે દિવસે બોલવાની તક આપો મારો મિત્ર છે વિશાલ મને કે મંતનભાઈ કે તમે કાર્યક્રમમાં જાઓ તો તમને ખબર કેમ પડી જાય કે પરણેલા બેનો કેટલા ને પરણેલા પુરુષો કેટલા સ્વાભાવિક છે ખબર પડી જાય મંગળસૂત્ર લટકતું હોય તો બેન પરણેલા અને મોઢું લટકતું હોય તો ભાઈ પતી ગયો યાદ લગ્ન પછી ભૂલતા શીખવાનું કારણ કે લગ્ન પછી ઉઠો તો ને સુવો તો સમાધિ મારા મિત્ર ને હમણાં સગાઈ થઈ મેં કીધું સામે વાળા કેવા છે મને કે આપણી જેવા મેં કીધું તોય કે એ છોકરો એના પપ્પાને પૂછ્યું તો ઈ કે પપ્પા પપ્પા એ કે હા બટા હા એ કે પચવામાં ભારે ખોરાક કયો ઈ કે દાણા બટા વી વરથી ખાધા હજી અજમ નથી થયા હા વિશાલ મારી પાસે આવ્યો મારો મિત્ર છે એની વાત કરું ને વિશાલ મને કે મારે સવાર પડે ને તારા ભાભી બસો રૂપિયા માંગે મેં કીધું એનું કરે શું મને કે હજી આપ્યા નથી આપું તો ખબર પડે એ માણા ગજબ નો છો ન નો આમનો કહીએ આમનો કરે આમનો નીકળે આમનો કીધું હોય ઓખામાં પોરબંદરમાં બેઠો હોય મને કે તમે ન આવ્યા તો હું અહીંયા આવ્યો પણ માણસો માણસો ની વાત છે વિશાલના લગ્નમાં અમે ગયા ને તો વાત જ પૂછોમાં લગનમાં અમને આઈસ્ક્રીમ આપતા જાય ને ચાંદલા કરે આઈસ્ક્રીમ આપે ને ચાંદલા કરે મેં કીધું વિશાલ નવી પ્રથા લાગે મને કે એવું નથી એ કે મારા સાસુમાં કડક છે મેં કીધું કા મને કે બસો કપ આપણે મંગાવ્યા છે ને મારી જાનમાં સાતસો જણા ખાઈ ગયા હજી ગણતરી નથી આવતી માણસોની વાતે જુદી જુદી હોય મેં કીધું ને લગ્ન પછી ને બહુ ગોટારે જિંદગી ઘણાની ચડી જાય હમણાં ભાઈ મેળો સાફ કરતા તો એમાં રોવા મેળા મેં કીધું શું થયું મને કે ભાઈ વાત પૂછવા મેં કીધું પણ મેળો સાફ કરો એમાં રોવો હું કે મને કે લગ્નનો આલ્બમ જોવાઈ ગયો લગ્ન લગ્ન એવા છે ચિંગમ જેવા ખાવ ત્યારે મીઠા લાગે પછી નો ઉતારી હકો નો કાઢી હકો માણસોની વાતય અલગ અલગ હોય એક ભાઈને મેં પૂછ્યું મેં કીધું ભાઈ લગ્ન થઈ ગયા મને કે હ થઈ ગયા ને મેં કીધું તમારા ઘરના શું કરે મને કે અફસોસ કરે એમાં અટાણ ઇન્ટરનેટનો યુગ આવ્યો પાંચ વર્ષ પછી પાંચ વર્ષ જવા દો તમારી છોકરી જોવા જ નહીં જવું પડે પાંચ વર્ષ જ જવા દો કંપનીમાંથી ફોન આવશે હો છોકરીઓના હેલો તમે લગ્ન કરવા ઈચ્છતા હો તો એક દબાવો તમે મારી બેન સાથે માંગુ કરવા લગ્ન કરવા માંગતા હોવ તો બે દબાવો તમે મારા ભાઈની સાથે તમારી બેનનું નક્કી કરવા માંગતા હોવ તો ત્રણ દબાવો અને જો તમારા લગ્ન થઈ ગયા હોય તો આગલી વારીનું ઘરું દબાવો માણસો એવા છે આ વોટ્સએપ આવ્યું પછી આખી ગામમાં જે આખા ગામમાં જેટલા આડી લાઈન ના થાય બધા ઓનલાઈન થઈ ગયા આ વોટ્સએપમાં અને નાના છોકરાના બારો ડાયપરમાં ઘણી બધી સામ્યતા છે બેયને પાંચ પાંચ મિનિટે જોવું પડે કાંઈ છે નહીં ને મારી વાત કરું સાહેબ મારા લગ્ન નથી અમે ફૂલછાપમાં જાહેરાત આપી મેં કીધું લગ્ન માટે સારી સુશીલ કન્યાની જરૂર છે આ બીજે દી મને અજારના ફોન આવ્યા મને કે અમારે દેવી ત્યારે કાઢજો આ ઘણા ને તો ગલગલિયા કરીએ તો દાંત નો આ એમને બેઠા રહી કે આ ભલે એની મહેનત કરે આપણે તમ તારે બેહો નહીં આ એક જગ્યાએ મારો કાર્યક્રમ કોઈ દાંત કાઢે ની કોઈ હાકલા પડકારા કરે નહીં આયોજકને મેં કીધું મેં કીધું આ કોઈ દાંત કેમ નથી કાઢતા મને કે તમે બોલો મેં કીધું પણ આમાં એટક આવી જાય મને કે બોલો તમે મેં કીધું પણ એસી વોલમાં અમને પરસેવો થાય મને કે બોલો તમે મેં કીધું ભાઈ ક્યારનો બોલું જ કોઈ દાંત નથી કાઢતું મને કે તમે ટેન્શન લ્યો માં બેરા મૂંગાની સ્કૂલનો કાર્યક્રમ છે આને ગલગલિયા ન કરી લેવાય આ એક જગ્યાએ કાર્યક્રમ એક બાપા જોક્સ બોલું ને બાપા તાલી પાડે જોક્સ બોલું ને બાપા તાલી પાડે મેં કીધું બાપા તમે મારા આશિક લાગો તમે મારા ચાહક લાગો મને કે ના ના એ કે હું તો તમાકુ ચોરું તમાકુવાળા ની મજા હોય અને અમારી તો જૂની કહેવત છે કે જેના હાથમાં તમાકુ ને ચૂનો જેના હાથમાં તમાકુ ને ચૂનો એ જ નક્કી ભામણ જૂનો હું પેલા કર્મકાંડ નું કરતો એક જગ્યાએ લગ્ન કરાવવા ગયો ને ત્યાં વરની જગ્યાએ અણવર ને પાણી દીધો મેં પછી કોઈ બોલાવતું નથી આ પ્રેમમાં લોકો ગોટે ચડી ગયા છો હમણાં કોલેજમાં છોકરો ને છોકરી વાતો કરતા હતા કે ગાંડી તને એવું નથી લાગતું આપણે લગ્ન કરી લેવા જોઈએ કે આ લાગે છે ને તો એ કે ચલ ને બકા લગ્ન કરી લે કે મારે વાંધો નથી પણ આપણી લગ્ન કરશે કોણ એક છોકરો છોકરી જાતા હતા એમાં કોઈ કે કે પૂછ્યું પરણેલા છો કે હા તો ઈ કે હાથ પકડીને હું કામ જાવ છો કે અમે તો પરણેલા છીએ તો કે પણ હાથ પકડીને આમ રોડ ઉપર તમે આ રીતના જાઉં કઈ સારું લાગે કે સારું ન લાગે પણ અમે પરણેલા છીએ તો એ કે તો ઘરે જા હોય કે હું કોના ઘરે આના ઘરે જાય તો એની ઘરવાળાને વાંધો છે મારા ઘરે જાય તો મારી ઘરવાળીને વાંધો છે બે જણા પ્રેમી પ્રેમિકા એમાં પ્રેમિકાનું માથું પ્રેમીના ખોરા ઉપર એમાં એક કાકા કે એ કે હા કઈ આપણી સંસ્કૃતિ છે ઓલો દાંત કાટતો કાટતો કે ના ના કાકા આ તો મગનભાઈની પ્રકૃતિ છે આને થોડો પ્રેમ કહેવાય પ્રેમ તો કોને કહેવાય કે વાત આખી ઈશારે સમજાય એનું એનું નામ 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 પ્રેમ પ્રેમ અરે વાગે બીજાને દર્દ થાય લઈ મરવાની મરાય એક ભાઈ ને મેં પૂછ્યું મેં કીધું ભાઈ તમે પ્રેમ લગ્ન કર્યા મને કે મેં કીધું તો સાદા લગ્ન ક્યારે કરવાના મને કે ભાઈ કે આ છૂટું થાય ત્યારે મોબાઈલની વાત કરતો તો આ મોબાઈલમાં એકદી મને મેસેજ આવ્યો વિશાલનો મને કે ભાઈ મેં કીધું બોલો ભાઈ મને કે તારા ભાભી દરરોજ વેણે વેણે મારે છે શું કરવું મેં કીધું રોટી મેકર લઈ લે પંદર દી પછી પાછું રૂબરૂ મળી લો મને કે વોશિંગ મશીન કઈ કંપનીનું લેવું ધોકે ધોકે આ

તેની ઘરવાળી કે પેલા બાપા જેવો લોટ બાંધતા તો હિખો વિશાલ ને ગામમાં તો તું સિંહ જેવો છે મને કે ભાઈ ઘરમાં સિંહ જ છું પણ મારી માથે છે ને અંબે માં બિરાજ આ બેનો ને દશામાં આવે ને પુરુષો નશામાં આવે આ દારૂડિયા મજા હોય હમણાં એક જણો દારૂ પીતો જાય ને ફોટો જોવે દારૂ પીવે ફોટો જોવે મેં કીધું આ કોઈકનો આશિક લાગે મેં કીધું કોનો ફોટો છે મને કે ઘરવાળીનો ફોટો એટલે મેં કીધું પેલો એવો જોયો કે ઘરવાળીનો ફોટો જોવે ને દારૂ પીવે મને કે એમાં એવું છે કે એ મને રોમેન્ટિક લાગે ને એટલે હું સમજી જાઉં કે હવે મને ચડી ગયો બે જણા દારૂ પીતા હતા એમાં બીજા બે જણા આવ્યા કે શું કરો છો એ કે દારૂ પીએ છીએ એ કે પણ એટલા બધા નજીક કેમ પીવો છો ઓલા કે નજીક ક્યાં છે ઓલા ભાઈ ઓલી નારિયેરી પીવે હું આ નારિયેરીએ પીવું દારૂડિય પીન દોડવા મળ્યા આંબા ઉપર ચડી ગયા એમાં એક જણો પડ્યો તો બીજો કે હું થયું કે હું પાકી ગયો ઓલો કે ઘડીક ઉભો રે છે હું પાકી જાય હમણાં અને હું ઉનામાં રહું એટલે ઘણી વાર દીવ જાતા હોય કાર્યક્રમમાં તો હમણાં ચેકિંગ એટલું બધું આવે મારી ગાડી કી મને કે રહ્યો મેં કીધું સાહેબ કલાકાર છીએ મને કે કલાકાર છો એટલે જ ખોલો રોયકા્યો સ્ટીક આપી મને કે ફૂક મારો મારવાની મને કે આમાં માં ફૂક મારો એટલે કે લાલ લાઈટ થાય એટલે તમે પીધેલા મેં કીધું સાહેબ એમ અમને મારીએ નઈ પેલા શીખવાડો ત્યાં આ પીએસઆઈ એવા એ કે શું છે શું છે એ કે સાહેબ આ લોકો કલાકાર છે ને ફૂક નથી મારતા મેં કીધું સાહેબ પેલા ડેમો તો બતાવો તે પીએસઆઈ કે એવી બધું કઈ કરવાનું હોય જો આમ તરત લાલ લાઈટ થઈ મને કે હવે મારો મેં કીધું સાહેબ ઘડીક ખમો તમારો શ્વાસ જવા દો તમારો શ્વાસમાં અમે જલાઈ જાઉં એક ભાઈ એ કોક પૂછ્યું કે સરકાર માં ખાતા કેટલા હોય ઓલો કે એમ તો ભાઈ બધાય ખાતા હોય બે જણા વંડા ઉપર જાતા હતા એમાં પોલીસ વાળા રોયકા એ કે હેલ્મેટ એ કે સાહેબ નથી પીયુસી કે સાહેબ નથી લાયસન્સ કે સાહેબ નથી તો લાવ બસો રૂપિયા એ કે સાહેબ પૈસા નથી સાહેબ કે તું ઘડી કુ બોલ બીજા બે ત્રણ ને જવા દીધા પછી કે હવે તોરી પાસે તારી પાસે કાંઈ છે નહીં કે હા સાહેબ મારી પાસે કાંઈ નથી તો કે મારે તને કાંઈક દેવું જોઈએ કે હા એ વાત હતી હો સાહેબ તો સાહેબે ફેરવીને બે બડા માર્યા પછી કે હવે હાલતો હતા આ અમારે બસ સ્ટેન્ડમાં પાંચ છ જણા જુગાર રમતા હતા એમાં સાહેબની ગાડી આવી એ કે જુગાર રમાય કે સાહેબ જુઓ સામે વાંચો ગુજરાત સરકારે લખ્યું ખેલે ગુજરાત રમે ગુજરાત જીતે ગુજરાત સાહેબ બે કે હવે ગુજરાત અને ઘણા આ દારૂડી આવતો છે ને એવું હોય કે ગામમાં ઓછો પીવે વાડીઓ જઈને પીવે એમાં પાંચ છ જણા વાડીએ દારૂ પીતા હતા ને એમાં રેડ પડી ત્રણ જણા ભાઈગા પોલીસ વાળા વાં હે ભાઈગા તો હાથમાં નો આવ્યા પછી સાહેબે કીધું કે એ ભલે ત્રણ ભાઈ ગયા બીજા ત્રણ બેઠા એને પકડીએ ઈ ત્રણ ને લાવ્યા અને ગાડીમાં બેઠાડ્યા તો ત્રણ જણા જે ભાઈ ગયા હતા ને સાહેબની ગાડીમાં આ પેલા બેઠી ગયા સાહેબ કે તમે ભાગી ગયા તા ને કે સાહેબ કાનુનાથ કેવડા લાંબા કે ભાગીને ક્યાં જાય ઓલા વખતે તમે પકડી ગયા ને તે ઊભા ઉભા જવું પડ્યું તું આ અહીંથી પોલીસ સ્ટેશન આઠ કિલોમીટર સાહેબ કે ત્યાં પોઈ ને ત્યાં દારૂ બધોય ઉતરી ગયો પણ મજા છે માણસોની મજા છે કાર્યક્રમમાં આવ્યા આવવા નીકળતો હતો તમારી બાજુવાળા કાકા કે ક્યાં જાવ છો મેં કાર્યક્રમમાં જ છું હું મને તો મારી માટે શું લાવશો મેં તમે કયો લેતા આવું મને કહે તો એક કામ કરો એક કિલો ગાંઠિયા લેતા આવજો એ કે રાજકોટના મેં કીધો હા અને રાજકોટમાં ગાંઠિયા હારા મળે હા રાજકોટનો છોકરો ભાવનગરનો છોકરો ને અમદાવાદનો છોકરો ભેગા થયા તેમાં એક છોકરો કે હું છે ને ભાવનગર નો છોકરો કે છોકરી ટ્રેનમાં जाती थी એમાં કોઈક છોકરાને પૂછ્યું કે ભાઈ ક્યુ ગામ કે વીસ રૂપિયા આપો તો કહું છોકરી ઉતરી ગઈ કે નક્કી અમદાવાદ આવી ગયું છોકરા હોય ગજબ ના હોય હમણાં એક ભાઈના ઘરે ગયો તો બે છોકરા બેઠા હતા એમાં એક છોકરો શાંતિથી બેઠો હતો મેં કીધું આનું નામ શું મને કે મહાદેવ મેં કીધું બહુ મસ્ત નામ છે નામ લઈએ ત્યાં મજા આવે ને બીજો છોકરો ટીવી નું રીમોટ ખેંચી આવે ને એસી ની સ્વીચ પાડી આવે ને કોમ્પ્યુટરમાં કામ કરતો હોય કીબોર્ડ ખેંચી આવે મેં કીધું આનું નામ મને કે ઘેલા શું હમણાં એક ભાઈનો છોકરો એના પપ્પાને પૂછતો પપ્પા મારો જન્મ કઈ રીતના જોય કે બટા દ્વારકા ગયા ભગવાનને પ્રાર્થના કરીને તારો જન્મ થયો તો પપ્પા બેનનો જન્મ કઈ રીતના થયો એ કે જો બટા ચોટી લાગ્યા માતાજીને પ્રાર્થના કરી માળી આકાશ પાતાળ તું ધારી અંબર નાગ જુરાનર પાઈ નમે દિગ પાલ દિગંબર યાઠ હિડુંગર સાત હિસાયર તેને સમય નવ નાથ હનેનર 64 નારી હાથ પસારીએ તેમ હરી રાયર વસીએ જગત પ્રમસી વકળ વેચીએ ઈશ્વરી માતાજીને પ્રાર્થના કરીને બેનનો જન્મ થયો ને છોકરો રોવા માંડ્યો કે રોવે હું કામ કે ભીખ માંગીને ને ભેગા કર્યા પાંચ છ જણા બેઠા થાય એમાં એક જણો નીકળો એ કે અહીંથી વાંદરાનું ટોરું ગયું તો એમાં એક ભાઈ હતો નહી કે કા તું નોખો પડી ગયો આપણ મજા છે અહીંયા કાર્યક્રમમાં આવતો તો ને ભૂખ લાગી મેં કીધું કાર્યક્રમમાં જાઉં નાસ્તો કરીને જાય એમાં સમોસા ખાવા ઊભો રહ્યો સમોસા ખાધા પછી મને ઈચ્છા થઈ ભજીયા ખાય ભજીયા મંગાવ્યા બસો ગ્રામ ભજીયા ખાતો તો ને વેટર આવ્યો મને કે ચટણી કઈ આપું લાલ આપું કે લીલી આપું મેં કીધું બે માં ફેર હું મને કે પંદર દિવસનો ફેર છે પછી બાજુમાં ચા બનતી હતી ચા પીધી ચા પીધી કોટો ચડી ગયો બાપા ને કહું બાપા ચા મજાની બનાવી મજા પડી ગઈ કેના દૂધની બનાવી બકરીના દૂધની મને કે ના મેં કીધું ગાયના દૂધની મને કે ના કીધું ભેંસના દૂધની મને કે ના મેં કીધું છે હે નહી મને કે કોથરીના દૂધની અમે મારો દૂધ વારો હમણા મોડો આવ્યો મે કીધું શું થયું મને કે ભાઈ નર મોડા આવ્યા છે નગરપાલિકા ધીમે ધીમે સમજાય બે જણા ચેસ રમતા તે એમાં બીજા બે જણા આવ્યા કે શું કરો છો ઈ કે ચેસ રમીએ ઈ કે હખણા હખણા હો ચારેય રમીએ રમતની મજા હોય હમણાં છોકરો ને દાદા ક્રિકેટ રમતા હતા અગાશી ઉપર તેમાં દાદાએ ફેરવીન સિક્સ મારી બોલ ગયો કા નીચે એમાં છોકરો નીચે બોલ લેવા ગયો ને દાદીમા એ કીધું બટાઈ કે શાક વાળો આવ્યો છે તું ટમેટા લેતા તો છોકરો નીચે બોલ લઈને ટમેટા લેવા ગયો પાછો ઉપર આવ્યો તો બાપા થઈને પડેલા પાણી છાંટીને બાપાને ઊભા કર્યા કે શું થયું કે તું ક્યાંય ગયો તો એ કે મેં અહીંયા અહીંયા સદી પૂરી કરી આને મોંઘવારી નડે હમણાં એક જણો મને કે સો રૂપિયા ઉછી ના આપો મેં કીધું ભાઈ હું તમને ઓળખતો નથી મને કે મને જે ઓળખે એ કોઈ આપતું નથી અમે એક જગ્યાએ ફારો લેવા ગયા શેઠે દસ હજાર નો ચેક લખી દીધો મેં કીધું શેઠ બાપા ચેક લખી દીધો એમાં નીચે સહી તો કરો મને કે ગુપ્તદાન દાન આ એક છોકરીએ છોકરાને પૂછ્યું કે ભાઈ તારું નામ શું એટલે ભાઈ તો નો કીધું કે તારું નામ શું છોકરો કે ગુજરાત પંજાબ મહારાષ્ટ્ર સૌરાષ્ટ્ર છોકરી કે કઈ સમજાણું નહીં કે રાજ્યો મારા મિત્ર ધવલ છે ને એને મેં પૂછ્યું મેં કીધું ધવલ તને વાંચવામાં કઈ બુક ગમે મને કે મારા પપ્પાની પાસબુક ગમે સાતમ આઠમ નો તહેવાર હતો અમારા ગામમાં મેળો ભરાય તો અમે મેળામાં ગયા ધવલો મને કે ચકડોર માં બેસવું છે મેં કીધું બેસાય બેઠો એ ભેગો નીચે એક જ રાઉન્ડ માં આવ્યો મેં કીધું શું થયું મને કે વાતાવરણ સારું છે પવન સારો છે પણ વરસાદ આવે છે ધવલાની મજા હોય એક દેના એના પપ્પાને કે પપ્પા ઠંડા પીણા પીવા લાભદાયી કે હાનિકારક એના પપ્પા કે જો બેટા કોઈક પીવરાવતું હોય ને તો લાભદાયી અને આપણે પીવરાવવા પડે તો હાનિકારક એના પપ્પા એક દિવસ સ્કૂલે ગુલ્ફી લઈને ગયા આખું પેકેટ ગુલ્ફી નું સાહેબ ને કે લ્યો સાહેબ ગુલ્ફી તમે મંગાવી હતી ને સાહેબ કે ગુલ્ફી નું ક્યાં કીધું તું મેં એ કે કાલે તો તમે કીધું ફોન માં ગુલ્ફી લેતા આવજો સાહેબ કે ગુલ્ફી નું નથી કીધું મેં કીધું આ છ મહિના થી સ્કૂલ ફી નથી ભરી ઈ લેતા આવજો માણસો એ ગજબ ના પ્રિય બોલવું સજનતા અને દાતારી સુર આ તો એતા અભ્યાસે ન મિલે બિના કૃપા ભગવંત આ માણસોને ઘણાને બોલતા નથી આવડતું ઘણા કહેતા હોય હું નો હોત ને તો મગનભાઈ ને જમીન આ નો હોત હું નો હોત ને તો કાનજીભાઈ મકાન બનાવી નો હોત હવે તું નતો ને તારા બાપ ના લગ્ન થઈ ગયા પડ્યો રે અમારું ગામડાના એક બેન જાતા હતા ને દાંત કાઢવા મેડા મને કે મેં કીધું હું છે મને કે મેં કીધું દાંત ક્યાં કાઢો મને કે વાંચો તો કરા મેં કીધું હું છે મને કે બા ધણી મળશે મેં કીધું ભેગું કરો બા ધણી મળશે આ એક બેન બેન મોલ માંથી નીચે આવ્યા તેના ઘરવાળા એ પૂછ્યું કે શું લાવી કઈ ની દસ રૂપિયાની સેફ્ટી પીને ચારસો સેલ્ફી મારી બાજુમાં એક બેન રહી ને એનો હમણાં જન્મ દિવસ આવતો હતો તેના ઘરવાળાને કીધું કે ઈ કે કાલે તમે ઓફિસેથી આવો ને તો મારા માટે કઈક લેતા આવજો ઈ કે મને ન આવડે તું કે લેતા કે પ્લાઝો લેતા આવ બોલો કે પ્લાઝો હોય કેવો હોય કે બાપાના લેંગા જેવો બોલો કે તો પાક હોય કે લેતા આવીશ તારા માટે લેતા આવીશ હવે આની પાસે પગાર થયેલો નહીં એમાં રાતના ઉતાતા બાર વાગ્યાનો નો બારનો નો સમય બાપાના રૂમમાં ગયો ને બાપાનો લેંઘો ચોરી લીધો અને ધોબી પાસે ગયો હી કે આને મસ્તનો પિંક કલર કર દે પિંક એક છોકરીને ને મેં પૂછ્યું કોની યારે લગ્ન કરવા મને કે પિંક છોકરા યાર કઈ જવાબ હા અને ધોબી પાસે જઈને પિંક કલર કરાયું પછી મસ્ત મજાની ઇસ્ત્રી મરાવી એક રૂપિયાની થેલી ગામમાં રાતના ગોતી અને હવારના પોરમાં પાંચ વાગ્યામાં એની ઘરવાળી ઉઠી ત્યાં આપ્યું કે લે ગાંડી પ્લાઝો ઓલી ઘરવાળી એની આખા ગામમાં પ્લાઝો પહેરીને ફરે છે અને બાપા હવારના લેંગો ગોતે વાવ બાટા લેંગો જોયું બાયુ ગજબ ની હોય હમણા એક બેન કરિયાણા ની દુકાને જન કે મીઠું મરચું આપો ઓલા બેન ઓલા ભાઈ કે મીઠું મરચું નો હોય બેન તીખું મરચું હોય આ પણ મજા છે આ હું એક જગ્યાએ મોલ માં ખરીદી કરવા ગયો મને કે ભાઈ શું લેવું છે મિત્ર કઈ લેવું નથી આ તો ગરમી થાય છે ને તે અંદર ઘડી કા આવ્યો બાર અટાણ ગરમી મારી નાખે માણસોને કેશલેસ આવી ગયું પેટીએમ આવી ગયો હવે તો પૈસા ચૂકવવાના જ નહીં ખાલી હોય તમે દસ હજારની ખરીદી કરી ના કરે કે તમે દસ કે અમારા જમાનામાં દસ હજારમાં એ કે વરદી હાલતું એટલું આવતું મેં કીધું ત્યારે બાપા સીસીટીવી નહોતા ને હા એક બેન નીચે ઉતરતા હતા એમાં મોલમાં ચેકિંગ કર્યું કે હોય બેન ઉભા રહ્યો એ કે તમે આમાંથી બિસ્કિટ ખાધેલા છે તમારા ઉપર ત્રણ બિસ્કિટનો આરોપ છે તમારે ત્રણ દિવસની સજા થશે હા ઓલો કે એમ તો મમરાય લે શાંતિ એક ભાઈ ને મેં કીધું ભાઈ હું હાલે મને કે હટાણે તો શાંતિ છે પાછો પાંચ દી પછી આવ્યો મને કે તમે બ્રાહ્મણ કે નહીં મેં કીધું સો ટકા મને કે હાથ જોવો મેં એનો હાથ જોયો મેં કીધું કઈ છે નહીં મને કે એમ નથી દુખી છું હું મેં કીધું તો હરખો જોયો પછી આખે આખો ફેરવી ફેરવીને જોયો મેં કીધું હજી ત્રણ વર્ષ દુઃખ છે તમારે મને કે પછી મેં કીધું પછી તમે ટેવાઈ જશો એક જણો મને મળ્યો મેં કીધું શું નામ મને કે પચ્ચા ની બે બોલા મેં કીધું આવું આવ્યું શું નામ મને કે પોની કનુભાઈ આ નામ એ એવો હોય મારી ઓફિસમાં એક ભાઈ કામ કરે દિનુ ત્રિવેદી મેં કીધું તો રાતનું હું એક છોકરો બેઠો તો અને બીજો છોકરો આવ્યો એ કે શું કરે છે ભાઈ કે લેસન કરું છું એ કે લેસન થોડું કરવાનું એ ઘડીક બેઠી કે કોઈક મહેમાન આવે એટલે થઈ જાય એમાં એના ઘરે હું ગયો મને કે આવો આવો મેં કીધું હા ભાઈ ક્યાં છે તારા પપ્પા મને કે એ તો ગામમાં ગયા પણ એ કે તમે આવો બેઠો પાણી બાણી મને પાયું મને કે તમે કલાકાર ને મેં કીધું હા મને કે મારા પપ્પા કહેતા હતા કે તમને કાંઈ આવડતું નથી મેં કીધું ના એવું નથી હો મને આવડે એ કે મારા પપ્પા વાત કરતા તમને એ બીસીડી નથી આવડતી મેં કીધું મને આવડે મને કે તો લખી દો આ એથી ઝેડ લખીને મેં લખી દીધી મને કે લેસન થઈ ગયું પાછું મને કે એબીસીડી માં ઠંડો અક્ષર કયો મેં કીધું ખબર નહી હો મને કે તો હું કલાકાર બઈના કીધું એબીસીડી માં ઠંડો અક્ષર કયો મને કે બી મેં કીધું કા બી મને કે એસી ની વચ્ચે આવે ને શું કરે ગજબ ના હોય હમણાં એક છોકરો ભાગતો હતો એમાં બીજો છોકરો છોકરો ભાગ્યો ત્રીજો કીધું ભાગો મને કે માસ્તર આવે કીધું આવે એમાં ભાગાય થોડું મને કે માસ્તર આવે છે પણ મહિના દીએ ભણાવવા આવે ને અમે એક મહિનાથી ગયા જ નથી નિહારે એક ગામડામાં તો લઈને જાતા એમાં ગામના બાપા કે છોકરાને ભણવું ન હોય તો ટીંગા ટોરી હુકામ કરો એ કે છોકરો નથી માસ્તર છે પંદર દી થાય સ્કૂલે જ ન થાય એવું માસ્તરોની મજા હોય મારા ભાઈ હમણાં આવ્યો મને કે સાહેબે માર્યું મેં તારો કાંઈક વાક હોય તો જ તને માર્યું હોય મને કે કાંઈ વાક નહીં મેં કીધું તો નો મારે મને કે ભાઈ કાંઈ વાક નથી મેં કીધું કાંઈક પૂછ્યું હોય તો તને માર્યું હોય મને કે હા એ કે પ્રશ્ન પૂછો મેં કીધું શું કે સાહેબે બોર્ડ ઉપર લખ્યું કે રામાયણ પછી મને કે કોણે લખી મેં કીધું સાહેબ તમે કીધું તો તો મારે જો પાછો પાંચ દિવસ પછી રોતો રોતો હોય મેં કીધું આજે શું થયું મને કે આજે માયરો મેં કીધું આજે જવાબ તે ખોટો દીધો હોય મને કે ના એક જવાબ હાવ હાચો દીધો મેં કીધું આજે હું પૂછ્યું મને કે સાહેબે પૂછ્યું કે બે ને ત્રણ કેટલા થાય એટલે મેં કીધું ડોબા ત્રણ થાય મને કે મેં સાહેબને એમ કીધું સમજાય ત્યારે દાંત કાઢજો છોકરાઓ તો આમ ગાભા કાઢી નાખે ઘણા ને એવા હોય ને અને એમાં અટાણ ડિજિટલ ઇન્ડિયાના બાળકો ઘણા ગાડી લઈને જાતા હોય આપણને એમ થાય ગામમાં જાય કે ઉપર જાય એટલી સ્પીડમાં જાતા હોય હા પણ હું મા માજીની વાત કરતો હતો માજી ગજબના સવારનો પોર થાય હું ઓફિસે જાઉં મને કાજુ બદામ આપે મેં કીધું માજી કાજુ બદામ અને કે ઠાકોરજીનો પ્રસાદ કહેવાય ખાઈને જાઉં સારું થાય બીજે દી ગયો બીજે દી કાજુ બદામ આપ્યા આ મહિનો દે આવેલું મેં કીધું મા મા મને કે બોલ ને ભાઈ મેં કીધું આ કાજુ બદામ દરરોજ તમે આપો આ બધા માણસો છુપાડી છુપાડી ને ખાય ને તમે ડેલી મને દાન કરો અને કે એવું કઈ નથી ભાઈ મારો દીકરો છે ને હરદ્વાર ગયો તો પ્રસાદી પછી મારા માટે લાવ્યો પણ મારે દાંત નહી ને એટલે ચવાય નહિ એટલે ઘડીક રાખું ને તું નીકળ એટલે તને આપ હરદ્વાર ની મજા હોય એક જણો મને પૂછતો મને કે ગંગામાં નાયે ત્યારે માથું ક્યાં રખાય મેં કીધું કપડાં મૂક્યા હોય ત્યાં